ધ પેરેગ્રાફ પેરેગ્રાફ ફકરાનું વાંચન કરો વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક ફકરાને સમજો અ સ્પેરો એન્ડ અ વેર ગુડ ફ્રેન્ડ્સ ચકલી અને પોપટ સારા મિત્રો હતા એવરી ડે દે ટોકડ વિથ ઇચ અધર દરરોજ તેઓ એકબીજા સાથે વાતો કરતા હતા બટ ધ પેરોટ લીવડ ઇન અ કેજ ઇન પારોલ્સ હાઉસ પણ પોપટ પારોલના ઘરમાં પાંજરામાં રહેતો હતો ધ સ્પેરો લીવડ ઇન અ ટ્રી ચકલી વૃક્ષમાં રહેતી હતી કે વૃક્ષ પર રહેતી હતી પારુલ ગેવ ધ પેરોટ ગુડ ફૂડ પારુલ પોપટને સારો આહાર આપતી હતી ધ સ્પેરો વર્કડ ફોર ફૂડ ચકલી ને આહાર માટે કામ કરતી હતી વોન્સ

પોપટે ચકલીને તેના ત્યાં એને પાંજરામાં એની જે ખુશી છે એનો હિસ્સેદારી માટે એને આમંત્રણ આપ્યું ધ સ્પેરો ચકલીએ કહ્યું ના હું નહીં આવું શી વોઝ વેરી હેપી આઉટ સાઈડ ધ કેજ તેણી પાંજરાની બહાર ખૂબ ખુશ હતી કોણ વિદ્યાર્થી મિત્રો સી એટલે કે સ્પેરો ચકલી પાંજરાની બહાર કે પોપટને ધ ઓલસો વોન્ટેડ ટુ કમ આઉટ ઓફ ધ કેજ પોપટ પણ પાંજરાની બહાર આવવા ઈચ્છતો હતો સો ધ સ્પેરો હેલ્પડ

ખુલ્લા આકાશમાં ઉડી ગયા વિદ્યાર્થી મિત્રો આ સરસ મજાની નાની એવી સ્ટોરી હતી હવે તમારે એક બીજું ધ્યાન આપવાનું છે અહીંયા તમે જોયું છે કે ટોકડ નીચે અંડરલાઇન કરેલ છે લીવડ નીચે અંડરલાઇન કરેલ છે વર્કડ નીચે અંડરલાઇન કરેલ છે ઇનવાઇટેડ નીચે અંડરલાઇન કરેલ છે સેટ નીચે અંડરલાઇન કરેલ છે અને વોન્ટેડ નીચે અને ફ્લ્યુ નીચે અંડરલાઇન કરેલ છે તો વિદ્યાર્થી મિત્રો આ જે શબ્દો છે એ બધા એક્શન વર્ડ છે અને અહીંયા જે આપણે પેરેગ્રાફ હાલ વાંચ્યો વિદ્યાર્થી મિત્રો એ આખો પેરેગ્રાફ સાદા ભૂતકાળમાં આપેલ છે અને અહીંયા જે આપણે અન્ડરલાઇન કરેલ જે શબ્દ છે સ્પેલિંગ છે એ બધા સ્પેલિંગ ભૂતકાળના રૂપો છે ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આને આધારે જ આપણે આગળની એક્ટિવિટી કરવાની છે બી ફોલો ધ એક્ઝામ્પલ એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ એને અનુસરો એન્ડ અને રાઈટ એક્શન વર્ડ્સ ફ્રોમ ધ સ્ટોરી અને વાર્તામાંથી ક્રિયાત્મક શબ્દો લખો મેં હાલ તમને સમજાયા એ પ્રમાણે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને મેં એક્ઝામ્પલ આપે છે તે આપણે સમજી લઈએ ટી એ એલ કે ટોક એટલે કે વાત કરવી ટોકડ વાત કરી તો અહીંયા જે વિદ્યાર્થી મિત્રો ટી એલ કે ટોક છે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે ટી એલ કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે હવે તમે અહીંયા તમે જોઈ શકો છો માત્ર પાછળ ઈડી લગાવવાથી અહીંયા ભૂતકાળનો રૂપ બને છે હવે અહીંયા આપણને ભૂતકાળનું રૂપ આપેલ છે ડ તો આપણે આ બાજુ શું કરવાનું છે મૂળ રૂપ મૂકવાનું છે લાઈક લીવડ

હવે મિત્રો સી વિભાગેલા ઓર્ડર ઓફ ધ સ્ટોરી વાર્તાના ક્રમમાં એ વિદ્યાર્થી મિત્રો આપણને જે વાક્ય આપેલા છે એ વાક્યોને વાર્તાના ક્રમમાં આપણે ગોઠવવાના છે એટલે અહીંયા જે વાક્યો છે એનો ક્રમ આડો અવરો છે આપણે યોગ્ય ક્રમમાં એને નંબર આપવાનો છે અહીંયા બોક્સમાં ધ પેરોટ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ ધ કેજ તો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય છે એ કયા ક્રમ પર આવશે ત્રણ નંબરના ક્રમ પર આ વાક્ય આવશે સ્ટોરીના આધારે ધ સ્પેરો એન્ડ ધ પેરોટ વર ગુડ ફ્રેન્ડ્સ વિદ્યાર્થીઓ આ સેન્ટેન્સ આવશે નંબર 1 પર પહેલું વાક્ય આ છે The parrot lived in a cage and the sparrow lived in a tree. So, Vidyamitro, a sentence is Vaki number Bema. The sparrow and the parrot flew away in the sky. A sentence is Kram number Pajuwar. The sparrow helped the parrot to come out of the cage. અને આ આવશે ક્રમ નંબર ચાર પર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટોરીના આધારે આ વાક્યોને ક્રમ આપવાના હતા હવે તમે એકથી પાંચ સુધીના જે ક્રમ છે એને નંબર પ્રમાણે વન ટુ થ્રી ફોર અને ફાઇવ પ્રમાણે લખો એટલે તમારા સેન્ટેન્સ એરેન્જ કમ્પ્લીટ થઈ જાય બરાબર પણ આપણે સૂચનામાં માત્ર ક્રમ નંબર જ લખવાનો છે એટલે ત્રણ એક બે પાંચ અને ચાર એ પ્રમાણે આનો ક્રમ આવે છે આશા રાખું કે વિડીયોમાં તમને એક્ટિવિટી એટ વિશે સારો એવો ખ્યાલ આવ્યો હશે વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ